નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ અગિયાર ઇતિહાસ પાઠ એક એમની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ જે ઇતિહાસ જાણવાની જે સાધન સામગ્રી છે તો એમના આપણે અલિખિત માહિતી મળેલી કે ભાઈ અલિખિત પુરાવા દ્વારા આપણે ઇતિહાસ સાધન સામગ્રી કઈ રીતના મળે છે આગળ આપણે બીજો મુદ્દો ચર્ચા કરતા હતા લેખિત પુરાવાઓ જેમાં આપણે વાત કરી ગયા કે ભાઈ ધાર્મિક સાહિત્ય અને ધર્માંતર સાહિત્ય જેમની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ આજે આપણે ત્રીજો મુદ્દો એનો જોવાનો છે કે ભાઈ સિક્કાઓ અને લે શિલાલેખો એટલે કે આપણને સિક્કાઓ અને શિલાલેખોમાંથી કઈ રીતના ઇતિહાસ જાણવા મળે છે એની આપણે એ ચર્ચા કરવાની છે એ પહેલાં મિત્રો શરૂઆત કરીએ એ પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આપણી ચેનલમાં આવી રીતના ધોરણ અગિયારના બીજા તમામ વિષયના વિડીયો ઓલરેડી મુકાયેલા છે જે તમારા મિત્ર સગા સંબંધીઓ કે ભાઈ બહેનને શેર કરી શકો છો અને ખાલી અગિયારમાં ધોરણ નહીં એકથી બારના તમામ વિષયના વિડીયો તમામ ધોરણોના વિડીયો ઓલરેડી મુકાયેલા છે જે તમે અવારનવાર તમારા કોઈ પણ ગ્રુપમાં હોય એને શેર કરજો જેથી કરીને એ લોકો પણ ફ્રી એજ્યુકેશન મેળવી શકે તો ચાલો આપણે વાત કરીએ સિક્કાઓ તો કે સિક્કાઓ ઇતિહાસ જાણવા માટેનું બહુ જ અગત્યનું સાધન ગણાય છે એટલે કે જે સિક્કાઓ જે આપણે ત્યારે હાલમાં રૂપિયાનો બે રૂપિયાનો પાંચ રૂપિયાનો દસ રૂપિયાનો અને વીસ રૂપિયાનો સામાન્ય માર્કેટમાં વીસ રૂપિયાનો સિક્કો ઓલરેડી અવેલેબલ છે તો આ જે સિક્કાઓ છે તો એના આધારે પણ આપણે સારા પ્રમાણમાં અથવા સચોટ માધ્યમ દ્વારા આપણે સિક્કાઓ જાણી શકીએ છીએ તો કઈ રીતના ચાલો જોઈએ સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર કહેવાય છે ખાસ યાદ રાખશું એક ગુણનો પ્રશ્ન કે જે સિક્કાઓનો અભ્યાસ કરતા હોય તો કે ભાઈ સિક્કાઓ છે કઈ ધાતુના છે કેવા ધાતુ ક્યાંના છે ક્યારે સમયના છે કયા શાસકના છે એ સંપૂર્ણ માહિતીનો જે એક અભ્યાસ કરતા લોકો છે તો તે એક ફિલ્ડ છે એને કયા નામે ઓળખવામાં આવે છે મુદ્રાશાસ્ત્ર ખાસ યાદ રાખશું એક ગુણનો સવાલ આ સિક્કાઓનો સમય તેની લિપિ તેની ધાતુ વગેરે ઉપર અધ્યયન કરી ઇતિહાસ તારવી આપે છે એટલે કે શું કહે છે તો કે આ સિક્કાઓનો સમય આ સિક્કાઓ કયા સમયે બનેલા છે આ સિવાય એની લિપિ કઈ છે તેની ધાતુ કઈ વપરાણી છે સોનું ચાંદી તાંબુ પિત્તળ આવા કોઈ પણ ધાતુ હોય અલગ અલગ ધાતુઓ વપરાયેલા હોય આ બધાનો અધ્યયન એટલે કે અભ્યાસ કરીને એની ઉપરથી ઇતિહાસ અલગ તારવવામાં આવે છે ઇલા અલગ ઇતિહાસ દર્શાવવામાં આવે છે સિક્કા ઉપર જોવા મળતા પ્રતીકો અને ચિત્રોની મદદથી પણ ઇતિહાસ જાણવા મળે છે એટલે કે જે સિક્કા ઉપર જે પણ કંઈ અલગ અલગ ચિત્રો છે પ્રતીકો છે નિશાનીઓ છે આ જે નિશાનીઓ મળે છે આ નિશાનીઓને આધારે પણ આપને છે એ સારા પ્રમાણમાં શું મળી આવે છે તો કે આમાંથી પણ માહિતી આપણે ક્યાંક ને ક્યાંક મળી આવે છે વાત કરીએ આગળ ભારતનો સૌથી જૂના સિક્કા પંચમાર્કના સિક્કા છે મોસ્ટ પી એક ગુણનો સવાલ યાદ રાખશું તો કે ભારતના સિક્કાઓમાં સૌથી જૂના સિક્કા કયા છે તો કે પંચમાર્ગના સિક્કા છે સૌથી જૂના સિક્કા ગણવામાં આવે છે તે ચાંદી અને તાંબાના બનેલા હતા અને તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે પાંચમી સદીનો ગણાય છે અને આ સિક્કાનો આકાર પણ જુદા જુદા હતા એટલે કે શું કહે છે આ જે પંચમાર્ગના સિક્કા છે આ પંચમાર્ગના સિક્કાઓ છે એ કંઈ ધાતુના બનેલા હતા તો કે ચાંદી અને તાંબાના બનેલા હતા સાથે સાથે તો કે એનો સમયગાળો શું હતો તો કે ઈસવીસન પૂર્વે પાંચમી સદી ક્યારે તો કે ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં એનો સમયગાળો એટલે કે બના બન્યા હોય એવું કહેવામાં આવે છે અને છેલ્લે એનો આકાર કોઈ એક ફિક્સ નથી હાલમાં આપણે એક રૂપિયાના સિક્કાઓ જે તમામ લઈએ તો એમનો આકાર ફિક્સ છે બે રૂપિયાના સિક્કા લઈએ તો એમનો આકાર પણ ચોક્કસ છે પણ જ્યારે આ સિક્કાઓનો આકાર છે ચોક્કસ જોવા મળતો ન હતો અહીંયા તમે ક્યાંક ને ક્યાંક છે એ ચિત્રો છે પંચમાર્ગના સિક્કા જોઈ શકો છો અને એના આકાર વિશે પણ અંદાજ મેળવી શકો છો આગળ વાત કરીએ આપણે સિક્કાઓની જેમ જ શિલાઓ અને પથ્થર પર કોતરવામાં આવેલા લેખો ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે સિક્કાની આપણે માહિતી ચર્ચા કરી ત કે સિક્કા પછી કોઈ આપણને માહિતી મળતી હોય તો આ જે સિક્કાઓ પછી કોની માહિતી મળે છે તો કે શિલા શિલા એટલે પથ્થર પથ્થર ઉપર જે કોતરાયેલું લખાણ છે પથ્થર ઉપર લખવામાં આવેલું લખાણ છે એની ઉપરથી પણ ક્યાંકને ક્યાંક આપણને શું મળી આવે છે તો કે ઇતિહાસ જાણવાની માહિતીઓ મળી આવે કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિઓને લખાયેલા લેખોને પણ પ્રશસ્તિઓ કહે છે એટલે કે જે કવિઓ જે તે રાજકવિ હોય જે તે કવિ જેમ કે રાજાનો હાલમાં અત્યારે આપને ખ્યાલ હોય મિત્રો કે એક મૂવી ટ્રેન્ડિંગમાં ચાલે છે પૃથ્વીરાજ ચૌહાણ તો કે આ જે પૃથ્વીરાજ ચૌહાણ છે અને એમના કવિ ચંદબરદાય આ ચંદબરદાય કવિ છે તો આવી રીતના ચંદ્રબરદાઈ દ્વારા છે એ કવિ પૃથ્વીરાજ સોરી રાજા પૃથ્વીરાજ ચૌહાણનું શું કરેલા છે તો કે વખાણ કરેલા છે તો કે આ વખાણ કરેલું જે પણ લખાણ છે લખેલું હોય લેખો કોતરાયવા હોય તો એને પ્રશસ્તિ લેખો કહેવાય છે કેવા કહેવાય તો કે પ્રશસ્તિ લેખો કહી શકાય આપણે આગળ પણ આપણે જોવામાં જ આવશે ઇતિહાસમાં આગળના ચેપ્ટરોમાં પણ આપણે પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદબરદાય એની શું આખી માહિતી હતી એમની પણ ચર્ચા કરીશું ભારતમાં સૌથી જૂના શિલાલેખો અશોકના સમયના છે એટલે કે જે આપણે શિલાલેખો મળી આવે છે એમાં સૌથી જૂના કોઈ શિલાલેખો હોય તો એ કયા સમયના છે અથવા તો કયા શાસકના છે તો કે એ સમ્રાટ અશોક જે મૌર્ય વંશનો શાસક હતો એના સમયના આપને સૌથી જૂના શિલાલેખો મળે છે એની પછી ઘણા બધા શિલાલેખો મળ્યા પણ એની પહેલાના કોઈ શિલાલેખો આપણને મળતા નથી આગળ વાત કરીએ અશોકના શિલાલેખો પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં લખાયેલા જોવા મળે છે ખાસ યાદ રાખશું અશોકના જે શિલાલેખો છે એ કઈ ભાષામાં છે પ્રાકૃત ભાષા છે અને લિપિ કઈ છે બ્રાહ્મી લિપિ છે હવે તો કે ભાષા ખાસ પ્રશ્ન છે કે લિપિ અને ભાષા તો યાદ રાખશું મિત્રો લિપિ છે એ માત્ર લખી શકાય છે અને ભાષા લખી પણ શકાય અને બોલી પણ શકાય એટલે એટલું યાદ રાખી શકાય કે ભાષા કોને કેવી તો કે જે પણ જે ભાષા છે એટલે કે જેને પણ પોતાનું વ્યાકરણ હોય અને લખી પણ શકાતી હોય ને બોલી પણ શકાતી હોય તો એને ભાષા કહી શકાય આપણે શોર્ટમાં આ રીતના યાદ રાખી શકાય અને બોલી જે અલગ અલગ જે આપણે બોલતા હોય છે તો આ જે બોલીઓ છે તો બોલીઓ છે એને કોઈ પોતાનું વ્યાકરણ ના હોય ખાલી માત્ર બોલવામાં જ આવતા હોય છે તો આ રીતના આપણે છે એ ધ્યાનમાં રાખીશું તો કે જે લિપિ છે એ કઈ હતી બ્રાહ્મી તો પ્રશ્ન મારો એ છે તમને કે ભાઈ ભારતની લિપિ હાલમાં કઈ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે ચાલો આગળ વધીએ તો કે જે અશોકના જે શિલાલેખો છે એ કઈ લિપિમાં છે તો કે બ્રાહ્મી લિપિ અને ભાષા કઈ છે તો કે પ્રાકૃત ભાષા છે સાથે સાથે ઉત્તર પશ્ચિમમાં ભારતમાંથી મળી આવેલા શિલાલેખોની લિપિ ખરોષ્ટી છે એટલે કે જ્યાં આ સાથે જે એમણે ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં જે શિલાલેખો કોતરા છે અશોકે તો એની લિપિ કઈ છે તો કે એની લિપિ ખરોસ્ટી લિપિ છે તેમજ અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખોમાં આરામી કે ગ્રીક લિપિ મળી આવે છે જુઓ આના અશોકના અલગ અલગ વિસ્તારોમાં જે શિલાલેખો અલગ અલગ છે તો એ અલગ અલગ શિલાલેખો છે એ પ્રમાણે એમની લિપિ પણ અલગ અલગ જોવા મળે છે જેમ જેમ કે અશોકના શિલાલેખોની પ્રાકૃત ભાષા છે બ્રાહ્મી લિપિ છે બેથી કીધું કે ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં જે એના શિલાલેખો છે ત્યાં કઈ છે લિપિ ખરોષ્ટી અને જ્યારે અફઘાનિસ્તાનની આજુબાજુના જે શિલાલેખો છે ત્યાં આરામી કે ગ્રીક લિપિ જોવા મળે છે અશોકના શિલાલેખોની ભાષા ઉકેલવાનો શ્રેય જેમ્સ પ્રિન્સેપને ફાળે જાય છે યાદ રાખશું અશોકનો જે શિલાલેખ છે એને ઉકેલવાનો શ્રેય ઉકેલવાનો શ્રેય એટલે કે જે અશોકે લખેલું લખાણ છે એ શું લખ્યું છે એ ઉકેલું કોણે આપણે શું કીધું કે ભાઈ આ જે લખાણ જે છે એ આપણે કેમ ખ્યાલ આવે છે કે ભાઈ આ સરસ મજાનું લખાણ આપણી સામે છે પણ એ શું લખ્યું છે એ કંઈક તો હું જોઈએ ને લો કે અલગ જ ભાષામાં હોય તો ઉર્દુ ભાષામાં હોય તો આપને ક્યાં ખ્યાલ આવે ના આવે તો આવી રીતના અશોકે પણ અલગ જે લિપિઓમાં લખેલું હતું એનો ઉકેલનાર વ્યક્તિ કોણ હતા તો કે જેમ્સ પ્રિન્સેપ સૌ પ્રથમ હતા એના ફાળે જાય છે તેમણે ઈસવીસન અઢારસો સત્યાવીસમાં અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિને ઉકેલી હતી ક્યારે તો કે અઢારસો સત્યાવીસ જ્યારે અંગ્રેજોનો સમય હતો ભારતમાં શાસન હતું ત્યારે ઉકેલ્યું છે અશોકના સમયમાં તો ઉકેલું નહીં હોય કેમ કે અશોકના સમયમાં છે એ ક્યારે હોય કઈ વસ્તુ હોય તો કે આ સમયે હોય અથવા તો આવી માહિતી હોય એટલે સ્વાભાવિક છે કે એ સમયે તો ઓલરેડી કઈ ચાલતી હોય લિપિ બ્રાહ્મી લિપિ પણ જેમ પ્રિન્સેપે છે એને અઢારસો સત્યાવીસના આસપાસ એટલે કે એ સમયે એણે છે એ અશોકનો શિલાલેખની લિપિ ઉકેલી હતી બ્રાહ્મી લિપિ દાબેથી જમણે લખાતી જ્યારે ખરોશટી લિપિ જમણેથી દાબી લખાતી જો ખાસ યાદ રાખશું બ્રાહ્મી લિપિ આપણે જનરલી સામાન્ય રીતે કોઈ પણ વાક્યની શરૂઆત થાય તો દાબી બાજુથી થાય

તો આ જે પથ્થર ઉપર લખાયેલા લેખ છે એની સંખ્યા કેટલી છે તો કે પચીસ કરતાં પણ વધારે જોવા મળે છે તેમાંથી આપણને તેના વહીવટ રાજકીય ધાર્મિક નીતિઓનો ખ્યાલ મળે છે એટલે કે આમાંથી આપણને શું શું જોવા મળે તો કે એનો વહીવટ કેવો ચલાવવામાં આવતો આ સિવાય રાજકીય બાબતો કેવી હતી ધાર્મિક બાબતોનો કઈ કઈ રીતના જોવા મળતી એની માહિતી આપણને જોવા મળે છે સાત વાહન રાજવીઓએ પણ શીલ શૈલ્યલેખો કોતરાવ્યા હતા જે નાસિકની આસપાસ પણ આવેલા છે એટલે કે જે સાત વંશ જે એક મિત્રો મહત્ત્વનો વંશ છે જે આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે કે સાત વંશમાં ફેર તફાવત આપણે એટલો છે મિત્રો કે શા માટે એક મહત્ત્વનો કહી શકાય તો એનું કારણ એ છે કે એમાં પિતાનું નામ લખવાની પાછળ પ્રથા છે એ સમાપ્ત કરીને માતાનું નામ છે એ લખવામાં આવતું તો એ એટલા માટે એક મહત્વનો છે તો આ જે સાત વાહન વંશ છે એમણે પણ શિલાલેખો કોતરેવા છે ક્યાં આવેલા છે તો કે નાસિકની આજુબાજુ જોવા મળે છે આગળ વાત કરીએ આપણે અશોકના શિલાલેખ પછી મળી આવેલા અભિલેખોમાં વ્યક્તિગત અને સરકારી એમ બંને પ્રકારના અભિલેખ મળે છે એટલે કે અશોકના શિલાલેખો મળી આવ્યા એની પછી જે અભિલેખો મળી આવ્યા એમાં કોઈક વ્યક્તિગત એટલે કે વ્યક્તિ સાથે સંકળાયેલા હોય અથવા તો એ બનાવેલા કોણ હોય સરકાર દ્વારા તો કે આ બંનેના છે ક્યાંક ને ક્યાંક આપણને અભિલેખો મળે આવેલા છે કેટલાક અભિલેખો પ્રશસ્તિ તરીકે પ્રખ્યાત છે તેનું સૌથી મોટું ઉદાહરણ હરિષેણ દ્વારા રચિત સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ તો કે શું કહે છે તો કે આમાં કેટલાક એવા અભિલેખો છે કે જે કોઈ વ્યક્તિ માટે વિશેષ જાણકારી હોય અને એમાં કોઈ રાજાનું પ્રશસ્તિ એટલે કે વખાણ ભરેલા છે એ લેખો લખાયેલા હોય તો એમાંનો એક કયો છે તો કે ગુપ્ત વંશનો શાસક જેનું નામ હતું મિત્રો સમુદ્રગુપ્ત જેને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે એવો મહત્વનો શાસક કે કોણ છે એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે ઇતિહાસમાં આગળ કરવાના જ છીએ ચેપ્ટરોમાં ડીપમાં પણ અહીં માત્ર જાણકારી લઈએ કે એનો રાજકવિ હતો જેનું નામ હતું હરીસેન શું હતું હરિશેણ આ હરિષેણ છે એના વખાણ કરતો એક સમુદ્રગુપ્તનો પ્રયાગ પ્રશસ્તિ લખેલો છે ક્યાં ગણે તો કે પ્રયાગમાં આ અભિલેખ અશોક સ્તંભ પર ઉત્કીર્ણ થયેલ છે અને આવું જ બીજું ઉદાહરણ રાજા ભોજના ગ્વાલિયર પ્રશસ્તિ લેખમાં છે એટલે કે આ જે અભિલેખ જે કોનો ચંદ્રગુપ્તનો સોરી કયો તો કે સમુદ્રગુપ્તનો જે શિલાલેખ છે અભિલેખ છે એ ક્યાં છે તો કે અશોકનો જે સ્તંભ સ્તંભ એટલે થાંભલો જે આપણી ભાષામાં કાઠિયાવાડી ભાષા અથવા તળપદી ભાષામાં કહીએ થાંભલો તો એ થાંભલા ઉપર લખાયેલો હોય તો શીલા એટલે પથ્થર આખો હોય એની ઉપર લખાયેલો હોય પણ સ્તંભલેખ એટલે મિત્રો સ્તંભ એક મોટો જાડો આમ ચારેકોર હોય એવો સ્તંભ હોય થંભ ઊભો કર્યો હોય અને એની ઉપર લખાયેલો લેખ હોય એને સ્તંભલેખ કહેવાય અને એની ઉપર આ જે છે એ હરીસેન દ્વારા જે પણ કતરાવેલો છે એ જોવા મળે છે અને આવું બીજું ઉદાહરણ કોનું છે તો કે રાજા ભોજનું કોનું તો કે રાજા ભોજનું જે ગ્વાલિયરના પ્રશસ્તિ લેખમાં જોવા મળે છે આ સિવાય કલિંગ રાજા ખારવેલનો હાથી ગુફા લેખ અભિલેખ છે ગૌતમી નાસિક ગુફા લેખ અભિલેખ બંગાળના રાજા વિજયસેન દેવ દેવપાડા અભિલેખ અને ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો અહલ્યા અભિલેખ ખૂબ મહત્વના ઐતિહાસિક સ્ત્રોતો છે એટલે કે જે અભિલેખો જે છે એ કયા કઈ જગ્યાએથી ને કોના કોના મળી આવે છે આ સિવાયના તો રાજા ભોજ સિવાયના કયા કયા તો કે કલિંગના રાજા જે ખારવેલ જે કે કલિંગનું મહત્ત્વનું યુદ્ધ ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં અશોક સાથે થયેલો હતું તો કલિંગના રાજાનું છે એનો હા ખારવેલનો હાથી ગુફા અભિલેખ છે ગૌતમીનો જે ગૌતમી પુત્ર સત્કર્ણી જે છે એમનો નાસિક ગુફા અભિલેખ છે આ સિવાય તો કે બંગાળના રાજા વિજયસેન દેવપડા એનો અભિલેખ છે અને ચાલુક્ય રાજવી પુલકેશી બીજો જે દક્ષિણ ભારતનો મહત્વનો શાસક કે જે હર્ષવર્ધનના સમકાલીન હતો જેની આપણે ચર્ચા કરીશું તો એ પણ એમનો પણ અભિલેખ છે એ જોવા મળે છે અને આના આધારે આપણને ઇતિહાસની સારા પ્રમાણમાં માહિતી મળી આવે છે નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો તો કે તામ્રપત્ર પણ ઇતિહાસ જાણવાનું મહત્વનું સાધન છે

માની લો કે કોઈ એક રાજાએ અમુક કોઈ લોકોને જમીન દાનમાં આપી દીધી કે ભાઈ હવે આથી આની માલિકી તમારી તમે જે એની સાથે કરો રાજ્યને એની સાથે કોઈ લેવા દેવા રહેશે નહીં તો એ જે લેખો છે કે ભાઈ આ જ આ જમીન આની રહેશે પણ એ માન્ય ક્યારે રહે તો કે એની પાસે પુરાવા શું કેમ કે એ સમયે તો સ્ટેમ્પ પેપર હતા નહીં દસ્તાવેજ જેને આપણે કહીએ તો એ સમયે શું કરવામાં આવતું તો કે આવી રીતના ત્રામ્રપત્રમાં લખી દેવામાં આવતું અને રાજ્યની મોહર મારી દેવામાં આવતી મોહર એટલે સિક્કો મારી દેવામાં વ્યક્તિગત અભિલેખો માટે મોટે ભાગે મંદિરોમાં જોવા મળે છે અને તેના પર દર્શાવેલી તારીખ કે ક્યારેક બન્યા જતા તેની માહિતી આપે છે કે એટલે કે જે વ્યક્તિગત અભિલેખો છે એટલે કે વ્યક્તિગત એટલે કે જે તે વ્યક્તિઓના માહિતી દર્શાવે છે એ અભિલેખો મોટે ભાગે આપને ક્યાં જોવા મળે છે તો કે આ અભિલેખો મોટે ભાગે આપણને ક્યાં જોવા મળે તો કે જે છે મંદિરોમાં ખાસ કરીને જોવા મળે છે અને એમાં જે તારીખ તારીખ એટલે તારીખ અથવા તો મહિનાની જે માહિતી છે એ આપે છે કે ભાઈ આ ક્યારે લખાયેલો હતું એની તારીખ જોવા મળે છે તેની સાથે તેમાંથી ભાષાની માહિતી પણ સાંપડે છે એટલે કે એની ભાષા કઈ છે એની પણ માહિતી આપે છે ગુપ્તકાળના અભિલેખો સંસ્કૃતમાં જોવા મળે છે જ્યારે વિદેશોમાંથી પણ મળી આવેલા અભિલેખોમાં ભારતનો ઇતિહાસ જાણી શકાય છે એટલે કે જે ગુપ્તકાળમાં જે પણ અભિલેખો લખાણા જેમ કે ખાસ કરીને આપણે હમણાં જ ચર્ચા કરી હરિસેન દ્વારા લખાયેલો તો કે કોનું સમુદ્રગુપ્તનો પ્રયાગ પ્રશસ્તિ પ્રમાણે અભિલેખ તો આ જે અભિલેખો છે એમાં આપણી ભાષા પણ મળી આવે છે એ સમયની ભાષા કઈ હતી સંસ્કૃત એટલે કે ગુપ્તયુગની ભાષા કઈ હતી સંસ્કૃત હતી એ પણ માહિતી મળી આવે છે આ સિવાય જે વિદેશોમાં ભારતને લગતી માહિતી પણ અભિલેખો જે અમુક આવ્યા છે એમાં પણ ભારતની અમુક માહિતી મળી આવે છે એશિયા માઇનોર એટલે કે તુર્કીમાં આવેલ કોઈ બોગઝકોય નામના સ્થળે ઈસવીસન પૂર્વે ચૌદસોનો અભિલેખ મળે છે જેમાં વૈદિક દેવતાઓની નોંધ કરવામાં આવી છે એટલે કે ક્યાં કણે એશિયા માઇનોર એટલે કે કહ્યું તો કે તુર્કી અને એને લીધે પણ ઘણું બધું આધુનિક ઇતિહાસની શરૂઆત થાય છે મિત્રો તુર્કી જેની ચર્ચા આપણે ધોરણ બારમાં કરવાની છે મિત્રો તો જે વૈદિક દેવતાઓ છે એની પણ વૈદિક કાળના જે પણ કઈ દેવી દેવતાઓનો ઉલ્લેખ છે એ આ અભિલેખમાં જોવા મળે છે પર્શિલ પોલિશ અને બહિશ્રુતન અભિલેખો દ્વારા ભારત પર થયેલ ઈરાની આક્રમણની માહિતી મળે છે જ્યારે ઇજિપ્તના તેલ અલ અર્બનામાંથી મળેલી માટીની તકતીઓ પર ઈરાન અને ભારતના રાજાઓમાં રાજાઓ જેવા બેબીલોન રાજાઓના નામ જોવા મળે છે જેમની વચ્ચે ખાસું સામ્ય જે છે એટલે શું કહે છે તો કે પર્સિપોલિશ અને બહિશ્રુતન જે અભિલેખો છે એની સાથે ભારતમાં થયેલા જે પણ કાંઈ ઈરાનમાંથી આક્રમણ હતા એટલે કે ભારત ઉપર સતત ઈરાની આક્રમણ થતા રહ્યા છે તો આ ઈરાન ઉપરના આક્રમણ છે એની માહિતી ક્યાં મળે છે તો કે આ અભિલેખોમાં મળે છે આ સિવાય ઇજિપ્તના તે તેલ અલ અર્મનાની અર્મનામાંથી મળેલી માટીની જે તકતીઓ છે એમાં પણ ઈરાન અને ભારતના રાજાઓમાં જે બેબીલોન રાજાઓ નામના છે એ પણ જોવા પામ્યું છે અને બંને વચ્ચે સામ્યતાઓ પણ ક્યાંક ને ક્યાંક સારા પ્રમાણમાં જોવા મળે છે શિલાલેખો અભિલેખોમાંથી જે તે સમય ના રાજા તેનું રાજ્ય તેની સરહદો અને તેમાં રહેલી વિગતોમાંથી રાજકીય સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક બાબતોના ઇતિહાસ પ્રાપ્ત થાય છે એટલે કે જે શિલાલેખો છે અથવા તો અભિલેખો છે એમાં જે તે સમય એટલે કે જે તે સમય લખાયેલો છે એની શું મળે છે તો કે એ સમયના રાજા કોણ હતા તેનું રાજ્ય કયું હતું તેની સરહદો શું હતી ક્યાંથી ક્યાં સુધી એનો વિસ્તાર હતો અને તેમાં રહેલી વિગતો છે એની રાજકીય બાબતો સામાજિક બાબતો આર્થિક બાબત કે સાંસ્કૃતિક બાબત હોય એ બધામાંથી આપણે બધાની શું કરે છે તો કે માહિતી પૂરી પાડે છે તો આ માહિતી આખી આપણી હતી કે જે સિક્કાઓને જે છે સ્મારકો એને લીધે આપણને ઇતિહાસ કઈ રીતના જાણવા મળે છે જો કે કહી શકાય મિત્રો કે ભાઈ સિક્કાઓ અને જે અભિલેખો છે અને શિલાલેખો છે એમના પ્રમાણમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં એક પ્રકારે કહી શકાય કે આ માહિતી આપણને ઇતિહાસને રિલેટેડ માહિતી જાણવા મળે છે નેક્સ્ટ આપણો મુદ્દો છે ચોથો કે સ્મારક અને ભવન એના આધારે આપણને કઈ કઈ રીતના છે એ ઇતિહાસ જાણવા મળે છે જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ